गुजरात न्यूज में आप सबनું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો નજાકીય મહત્વના સમાચાર પર, તો નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીએ જણાવ્યું છે કે ભારતીય સુગર ફેક્ટરીઓએ 13 નવેમ્બર સુધી 10.80 લાખ ટનનું ખાંડ ઉત્પાદન કર્યું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 19 લાખ ટનની સરખામણી હતું. વર્ષ 2018-19 દરમિયાન દેશમાં 324 લાખ ટન ખાંડનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રની ખાંડ મિલોએ 5.60 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે, જ્યારે કર્ણાટક અને ઉત્તર પ્રદેશે અનુક્રમે 2.30 લાખ ટન અને 1.20 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે. ફેડરેશનના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રની 103 ખાંડની મિલોએ ક્રશિંગ માટેની કામગીરી શરૂ કરી છે, જ્યારે ઉત્તર પ્રદેશની 42 મિલોએ ખાંડનું ઉત્પાદન શરૂ કર્યું છે. યુપી સુગર મિલો 112 લાખ ટન ખાંડનું ઉત્પાદન કરવાની ધારણા રાખે છે, જ્યારે મહારાષ્ટ્રની મિલો વર્ષ 2018 અને 19 સિઝન દરમિયાન 97 લાખ ટનનું ઉત્પાદન કરશે તેવી ધારણા છે. આ સિઝન દરમિયાન કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં 41 લાખ ટન, 11 લાખ ટન અને 10 લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાની ધારણા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. અમેરિકાના કેલિફોર્નિયા જંગલોમાં ભડકેલી આગમાં અત્યાર સુધી 63 લોકોના મોત થયા છે અને સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે 12 ઇમારતો બળીને ખાક થઈ ગઈ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ 631 લોકો ગુમ થયા છે, ત્યારે આગથી થયેલા નુકસાનને એ રીતે બરબાદ થયું છે કે અધિકારીઓનું કહેવું છે કે હવે શહેરને ફરી વસાવવામાં ઘણા વર્ષો થશે. સ્પીડમાં પવન ફૂંકાતો હોવાથી નવા વિસ્તારોમાં ફેલાઈ રહી છે આગ. સમગ્ર વિસ્તારમાં આગને કાબૂ લેવા માટે 2400 ફાયર બ્રિગેડની તેમ તહેનાત કરવામાં આવી છે. સ્પીડમાં પવન ફૂંકવાના કારણે આગ ઝડપથી નવા વિસ્તારોમાં ફેલાઈ રહી છે. ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના પ્રમુખ બ્રોક લોંગે જણાવ્યું કે પેરાડાઇઝ માટે સૌથી મોટું ડિઝાસ્ટર છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે ફોરેન્સિક ટીમ અને સેના અને ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી રહી છે. સર્ચ ઓપરેશન પણ ઘણા સપ્તાહનો સમય થવાની શક્યતા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવાના છે. 3 દિવસમાં ગુમ થયેલા લોકોની સંખ્યા બમણી થઈ. 2 દિવસ પહેલાં જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં અંદાજે 300 લોકો ગુમ થયા હોવાની વાત સામે આવી, જ્યારે ગુરુવારે નવા લિસ્ટ પ્રમાણે 631 લોકો ગુમ હોવાનું કહેવામાં આવ્યું. બટ કાઉન્ટીના શેરીફ કોરી હોનોએ જણાવ્યું કે તેને કારણે અધિકારીઓ તરફથી કરવામાં આવતી સઘન તપાસ છે. 8 નવેમ્બર આગ શરૂ થયા પછી જેટલા લોકોએ ઇમરજન્સી સર્વિસને ફોન લગાવ્યો તેમની પાસેથી તપાસ પછી નવું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. હોનેએ કહ્યું કે આગામી દિવસોમાં ગુમ થયેલા લોકોની સંખ્યામાં વધુ સુધારો થઈ શકે છે. ફાયર બ્રિગેડે 40% આગ પર કાબૂ મેળવ્યો. કેલિફોર્નિયાના ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી 40% આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઓફિસરોનું કહેવું છે કે ઓપરેશન ખૂબ ઝડપથી ચાલવામાં આવતું હોવા છતાં હજી સંપૂર્ણ આગ પર કાબૂ મેળવી શકાયો નથી. આગના કારણે 1,45,000 એકર વિસ્તાર બરબાદ થઈ ગયો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. આઈ સમાજના રિઝલ્ટમેન્ટના મુદ્દે કાર્યક્રમના આગામી યોજનારી મીટિંગો માટે માંગરોળ આઈ સમાજે બેઠક મળી હતી અને અગોતરા આયોજન માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સમસ્ત આહિર સમાજ દ્વારા અવારનવાર સમાજના સંગઠનો સાથે રહીને મીટિંગનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં 18 નવેમ્બરે યોજાનારી અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતેની મીટિંગ અને જૂનાગઢના માંગરોળ તાલુકાની આહિર સમાજ રેજિમેન્ટના મુદ્દે જે યજમાન તરીકે જિલ્લામાં પસંદગી કરવામાં આવી અને આગામી 25 નવેમ્બરની મીટિંગ માટે સ્થળ પસંદગી કરવામાં આવી, જેમના સંદર્ભમાં માંગરોળ ખાતે આજે આહિર સમાજના અગ્રણીઓ ભેગા થયા હતા. રેજિમેન્ટ માટે જેમાં આહિર સમાજ અને વિવિધ સંગઠનો સાથે રહીને કામ કરે છે, જે જનરલ મીટિંગના રૂપમાં મળતા હોય છે, જે 18 નવેમ્બર અમદાવાદ અને આ વખતની 25 નવેમ્બરના રોજ થનારી જનરલ મીટિંગમાં યજમાન સ્થળ તરીકે માંગરોળની પસંદગી થવાથી આગામી કાર્યક્રમને ઉદ્દેશ્યને લઈને ચર્ચા વિચારણા અને આયોજનની સંરચના માટે એક મીટિંગનું આયોજન માંગરોળ ખાતે કર્યું હતું. થનાર જનરલ મીટિંગ માટેના અનેક મુદ્દાઓને સાંકળવામાં આવ્યા હતા અને આવનારા સમયમાં આહિર સમાજ અને અનેક લોકોના હિતમાં કાર્યક્રમ આપશે તેવું પણ જણાવ્યું હતું. જનરલ મીટિંગની પૂર્વ વિચારણા અને કાર્યક્રમ માટે આજે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢમાં 12 સિંહો સાથે વિહરતી માદર સિંહણનો સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો મોબાઈલમાં ધૂમ મચાવી રહ્યો છે. સવારના સમયે જંગલમાં નાના બચ્ચાઓને લઈને ટહેલવા નીકળ્યા કેમ ન હોય તેવો નાના બાળસિંહોને લઈને ટહેલવા નીકળેલ બાળસિંહો સાથેનો માદા સિંહણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.
વિડિયો સાથેના લખાણમાં જણાવવામાં આવ્યું છે કે જુનાગઢ બોરદેવીના રસ્તે સિંહણ બાળસિંહો સાથે ટહેલતા જોવા મળ્યા. આ વિડિયો જુનાગઢના જંગલનો જ હોય જેમની અમે પુષ્ટિ કે દાવો કરતા નથી. આ વિડીયો અન્ય કોઈ જંગલનો પણ હોઈ શકે છે, પરંતુ વાયરલ વિડીયોમાં જુનાગઢના બોરદેવી વિસ્તારનું નામ બતાવવામાં આવી રહ્યું છે. નાના નાના બાળસિંહોનો સુંદર મજાનો નજારો વિડીયોમાં જોવા મળે છે, જેને જોવા એક અદ્ભુત લાહવો છે. પરંતુ અમે આ વાયરલ વિડીયો માટે પુષ્ટિ કે બાંહેધરી નથી આપતા કે વિડીયો જુનાગઢના જંગલનો જ હોય. મનીષ ટાકી સાથે NS ગુજરાત ન્યૂઝ જુનાગઢ. કાલ બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. NS ગુજરાત ન્યૂઝ ચેનલને, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને હું પોતે હિમાંશુ પટેલ પ્રદેશ પ્રવક્તા, આપની આ લોક ચેનલ પ્રજાલક્ષી ચેનલને હું સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીથી અને હું સમગ્ર ગુજરાતની જનતાને નૂતન વર્ષના અભિનંદન અને આવનારું વર્ષ ખૂબ સારું જાય એવી સમગ્ર પાર્ટી વતીથી અમે પ્રાર્થના કરીએ છીએ. અને આપનો જે પ્રેમ આશીર્વાદ મત સ્વરૂપી અને આંદોલન સ્વરૂપી બંને રીતે જે કોંગ્રેસ સાથે ગત વર્ષ મળ્યો એવો જ પ્રેમ અને ભાવ અમારા તરફી રહે એવું અમે આપના અમારી આપણી પોતાની આ ગુજરાતની અને ગુજરાતના પ્રશ્નોને વાચા આપતી ચેનલ વતીથી અમે આપ સર્વને ફરીથી નૂતન વર્ષે અભિનંદન પાઠવીએ છીએ. હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B2 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે. હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. યાદવ, મેનેજિંગ ટ્રસ્ટી SM એજ્યુકેશન ટ્રસ્ટ કી તરફ સે સભી રહીશો, વિદ્યાર્થીઓ, બાલી મિત્રો એવં કર્મચારીઓ કો ઇસ દિવાળી કી હાર્દિક શુભેચ્છા દેતા હું. સાથ સાથ મેં NS ટ્યુબ ન્યૂઝ કે સંપાદક શ્રી શર્માજી કો ભી મેં દિવાળી કી उनके साथ में रहने वाले सभी कर्मचारियों को दिवाली की शुभकामनाएं देता हूं. जीवन आप सभी का मंगलमय रहे, सुखमय रहे, समृद्ध रहे, इसके लिए मैं ईश्वर से प्रार्थना करता हूं और हमेशा आप अग्रसर रहें, उज्जवल भविष्य की तरफ रहें, इसकी मैं ईश्वर से कामना करता हूं. जय हिंद, जय भारत. दीपावली और नवे वर्ष की सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं.
आपका आने वाला नवा वर्ष सुखमय संपन्न मन और ढेर सारी खुशियों के साथ बना रहे, ऐसी सभी देशवासियों को खूब खूब शुभकामनाएं। मैं भगवान रक्षा दल गुजरात प्रदेश अध्यक्ष घनश्याम शर्मा सभी देशवासियों को हार्दिक शुभकामनाएं, नूतन वर्ष की हार्दिक शुभकामनाएं। आने वाला नूतन वर्ष, नया वर्ष सभी देशवासियों के लिए उज्ज्वल भविष्य लाए और स्वास्थ्य, दौलत और सफलता से भरपूर हो, ये हमारी शुभकामना है। भगवान रक्षा दल हिंदुत्व के लिए बना हुआ है। एक जरूर रिक्वेस्ट करेंगे हम सभी से, वो है राम मंदिर। जो राम की वजह से दीपावली को मना रहे हैं हम, उसी का मंदिर नहीं बन पा रहा है। इसलिए हिंदुत्व को जगाने के लिए एक बार बार विनती करता हूं मैं कि इस मंदिर को बनाने के लिए जरूर जागृत रहें और भगवान रक्षा दल से जुड़े। जय सियाराम, जय सियाराम। समग्र गुजरातना परिवारना सौ स्वजनों भाई बहनों ने दिवाळीनी शुभकामना अने आगामी नवो वर्ष आपना सौना माटे खूब सारू सुखमय शांतिमय समृद्धि साथे पसार थाय एवी हृदयनी शुभकामना अने एनएस गुजरात ने पण शुभकामना। एक नवू साहस मीडियाना क्षेत्रमां प्रचार माध्यमना क्षेत्रमां शुरू थयुं छे, एमने पण गुजरातनी प्रजा खूब स्वीकारे आवकारे अने ए पोतानुं माध्यम बनावे एवी पण शुभकामना। खास करीने आपणो आ तहेवार ए तमाम ज्ञाति जाति वर्ग प्रांत भाषा संप्रदाय ए बधा साथे मळीने उजवे, जेम सरदार साहेबे समग्र देशने एक कर्यो अने એ વખતના નવાબો રાજા બાદશાહોએ ભારત માતાને સમર્પિત પોતાના રાજ્યો કરીને એક રાષ્ટ્ર બનાવ્યું, એમાં આપણે બધા જ્ઞાતિ જાતિ પ્રાંત ભાષા સંપ્રદાય આ બધા એક થઈને એક ભારત શ્રેષ્ઠ ભારત એવો સંકલ્પ કરીએ તો મને લાગે છે કે આપણે જે રીતે કહીએ છીએ માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વી આહ, આ ધરતીના આપણે બધા એ માતા છે ને એના આપણે બધા સંતાનો છીએ, તો કોઈ પણ જાતિ સંપ્રદાય વર્ગ પ્રાંત ભાષાના બધા આપણે એક માના દીકરા છીએ એવા રીતે જીવવાનો સંકલ્પ કરીએ તો સાચા અર્થમાં ભારત શ્રેષ્ઠ ભારત બને અને આપણું પારિવારિક ભાવના પણ ખૂબ ઉજ્જવળ બને એવી શુભકામના। અને નવા વર્ષથી આપણે આ બધા સંકલ્પ કરીએ કે આપણે બધા એક થઈને રાષ્ટ્ર તરીકે દુનિયાને નકશામાં ટટ્ટાર ઊભા રહી શકીએ અને ગૌરવ જાળવી શકીએ એવી ઈશ્વર આપણને શક્તિ આપે। मैं डॉक्टर हसमुख अग्रवाल यहाँ साहिबाग में रेशमबाई हॉस्पिटल चलाता हूँ। इस दिवाली के अवसर पे मैं अपने गुजरात के भारत के लोगों को दिवाली की खूब खूब शुभकामना देता हूँ। महालक्ष्मी से प्रार्थना करता हूँ कि पूरे देश में वासियों के ऊपर धन की वर्षा बनी रहे, उसके माध्यम से सब लोग सुखी सम्पन्न हो और सबका स्वास्थ्य खूब बढ़िया रहे, ऐसे ही मैं दिवाली के अवसर पर पूरे देशवासियों को शुभकामना देता हूँ।
સુપ્રીમ કોર્ટે હવે વધુ સુનાવણી 20 નવેમ્બર હાથ ધરશે. સીબીઆઈના ટોચને બે અધિકારીઓ વચ્ચે ચાલી રહેલી લડાઈમાં સરકારે હસ્તક્ષેપ કરવો પડ્યો છે. સરકારે બંને અધિકારીઓની મામલાની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી રજા પર મોકલી દીધા. વિપક્ષે સરકાર પર આરોપ લગાવ્યો કે સીબીઆઈ ચીફ અલોક વર્મા રાફેલ ડીલની તપાસ કરી રહ્યા હતા, તેથી તેને હટાવવામાં આવ્યા છે. જો કે સરકારનો દાવો છે કે સીવીસીની ભલામણ એ આપલું પગલું ઉઠાવવામાં આવ્યું છે. સીબીઆઈમાં રાકેશ અસ્થાના મેંગ કુરેશી સાથે જોડાયેલા કેસની તપાસ કરી રહ્યા. આ તપાસ દરમિયાન હૈદરાબાદના સતીશ બાબુ પંઘેરાયા એજન્સી રૂપિયા 50 લાખના ટ્રાન્ઝેક્શન કેસમાં તેમણે વિરુદ્ધ તપાસ કરી રહી હતી. સનાએ સીબીઆઈ ચીફને કરેલી ફરિયાદમાં કહેવામાં આવી કે અસ્થાનાને આ મામલે તેને ક્લીન ચીટ આપવા ₹5 કરોડ માંગ્યા હતા. જોકે 24 ઓગસ્ટે રાકેશ અસ્થાનાએ સીવીસીને પત્ર લખીને ડિરેક્ટર અલોક વર્મા પર સના પાસેથી ₹2 કરોડ લીધા હોવાનો આરોપ લગાવ્યો છે. ગત સુનાવણી દરમિયાન સીવીસીએ કોર્ટને બે સીલ બંધ કરવામાં કવરમાં તેમનો રિપોર્ટ સોંપ્યો હતો. ત્યાર પછી સુપ્રીમ કોર્ટે સુનાવણીની આગામી તારીખ આપી દીધી. સીવીસી તરફથી કોર્ટને જે રિપોર્ટ આપવામાં આવ્યો છે તેમાં કેસનો તપાસ રિપોર્ટ અને નાગેશ્વર દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું લિસ્ટ આપવામાં આવ્યું. રજા પર મોકલવામાં આવેલા ડિરેક્ટર અલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના સીવીસી સામે રજૂ થઈ ચૂક્યા છે. સીવીસીએ અલોક વર્મા વિશે જે પણ તપાસ કરી છે તે વિશે રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપી દેવામાં આવી. સીબીઆઈની તપાસ કમિટીના આગેવાની સુપ્રીમ કોર્ટને પૂર્વ જસ્ટિસ એ કે પટનાયકે કરી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. કાંગ્રેસ તાલુકાના ખારે પાસે બની રહેલા ડાયવર્ઝન ઉપર અચાનક રાત્રિના સમયે ગાઢ પડતા ખારે નદીમાં મોટા પ્રમાણમાં પાણી ખારે નદીમાંથી વહેવા લાગ્યું હતું. અંદાજે હજારો ક્યુસેક પાણી વહી ગયું હતું. રાત્રિના સમયે અચાનક નર્મદા મુખ્ય કેનાલ ઉપર હાલમાં જ્યાં નવીન સફાઈનાનું કામ ચાલી રહ્યું છે ત્યાં રાત્રિના સમયે ગાબડું પડ્યું હતું અને હજારો ક્યુસેક પાણી નદીમાં વહેવા લાગ્યું હતું. ગાબડું અંદાજે 50 મીટર આજુબાજુનું હતું. જ્યારે ગામ લોકોની વહેલી સવારે જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તેમજ આપણી ચેનલના બ્રેકિંગ ન્યૂઝ ચાલતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાબડતોડ નર્મદાના અધિકારીઓ અને સ્થાનિકનું તંત્ર દોડતું થયું હતું. આ પાણીએ ખારે અને આજુબાજુના ગામ લોકોને 2017માં આવેલા પૂરને તાજું કરાવ્યું હતું. બાજુ સાયફનનું કામ ચાલુ છે ત્યાં કેનાલના ડાયવર્ઝનના કેનાલનું ગાબડું પડતા સાયફનના કામ કરનાર કોન્ટ્રાક્ટરની અને નર્મદાના અધિકારીઓની બોર્ડર કરી જ્યારે મીડિયામાં આવતા તંત્રે તાજકાલિક કામ ચાલુ કરાવી ગાબડું પૂરવા માટેનું કામ ચાલુ કરાવ્યું હતું. ગાબડા વિશે સાયફન પર ચલાવતા કામના વારંવાર નર્મદા કેનાલ પર પડતા ગાબડામાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીઓને લીધે પાણીનો વેડફાટે જોવા મળે છે. બાજુ બનાસકાંઠા અને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. બીજી બાજુ આવી રીતે ગાબડાઓ પડીને હજારો લાખો લીટરો પાણીનો બગાડ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ નર્મદાના અધિકારીઓ દ્વારા ખેડૂતો કેનાલમાંથી પાણી લેતો ચોરી કરે છે તેવું કહીને ખેડૂતોને ટોટા કાપવામાં આવે છે. આજે તો નર્મદા નહેરના અધિકારીને બેદરકારી સામે આવી છે તો શું આવા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા છે. ખરિયા વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગાબડું પડતા નદીમાં પાણી આવવાથી પાણીના તર ઉપર આવે છે અને શિયાળુ ખેતી સારી કરી શકે છે તેવું ગામ લોકોમાં ચર્ચા જોવા મળી હતી. કેટલા વાગે બનાવવાનો કેનાલ તૂટવાનો? અમને મેસેજ સવારે પહેલા મળ્યો છે. ટોટલ પાણી કેટલું વેસ્ટ ગયું છે? ગાબડું કેટલા સમયમાં ભરાઈ જશે? લગભગ 2 કલાક. પાણી બંધ તો નહીં રહે? પાણી બંધ નહીં રહે. પીવાનું પાણી બંધ રહે, ખેતીનું પાણી બંધ રહે. આપણે ટેમ્પરરી થોડું પાણી ઓછું કર્યું છે. સાહેબ, વારંવાર ગાબડા પડવાના શું કારણ? આપણે વારંવાર ગાબડા પડ્યા જ નથી. પહેલી વાર બનાસકાંઠા જિલ્લાના ઓખરી તાલુકાના ખારિયા ગામમાં નદીની અંદર પૂર આવ્યું. પૂર એટલે કેનાલ જે તૂટી છે બેદર. જે હરસિંહ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા.
વન વિભાગ મજૂર મંડળના પ્રમુખ નાનજીભાઈ લક્ષ્મણભાઈ કોઠીવાલના જણાવ્યા અનુસાર તારીખ 15-11-18 થી ઉપવાસ પર બેસેલ હોય તેમની માંગણી મુજબ વન વિભાગના રોજમદાર મજૂરોને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એક વર્ષમાં 240 દિવસ કામ કરેલ હોય તેવા રોજમદાર કર્મચારીને 30 દિવસનો પગાર અને મેડિકલનો લાભ મળવા પાત્ર હોય. આ ઠરાવ મુજબ 15-9-14 અને 6-4-16 જણાવ્યા અનુસાર જુદી જુદી રેન્જમાં રોજમદાર મજૂરો કામ કરે છે તેને 30 દિવસનો ફૂલ પગાર અને મળવાપાત્ર લાભ મળવા જોઈએ, પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરી વન વિભાગના અધિકારીઓ રોજમદાર મજૂરોને આઉટસોર્સિંગમાં કામ કરવાનો હુકમ કરેલ છે. આ રોજમદાર મજૂરોને 2 મહિનાનો પગાર પણ મળેલ નથી તો મજૂરોની માંગ મુજબ વનતંત્ર આઉટસોર્સિંગ બંધ કરી યોગ્ય કાર્યવાહી કરીને ન્યાય આપી એક વર્ષમાં 240 દિવસ કામ કરેલ રોજમદાર મજૂરોને કાયમી કરે. અંતમાં વન મજૂર મંડળના પ્રમુખ નાનજીભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જ્યાં સુધી વન મજૂરોની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આ ઉપવાસનું આંદોલન ચાલુ રહેશે. પરેશભાઈ સાથે વાઢિયા મિતુલ કુમાર, NH ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. मैं इंद्र मौर्य, ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं और विद्यालय ये शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रगतिकारी हो. હું જગદીશ ઠાકોર, પૂર્વ સાંસદ પાટણ, NH ગુજરાત ન્યૂઝના દર્શકો અને સમગ્ર ગુજરાતને દેશની પ્રજાને દીપાવલી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. દીપાવલીનું પર્વ એ અંધકારમાં થી ઉજાસમાં જવાનું પર્વ છે. બેસતું વરસ અને નવું વરસ એ આપણા જીવનની એક નવા વર્ષની શરૂઆત કરવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે દીપાવલીનું પર્વ, દિવાળીનું પર્વ અને નૂતન વર્ષાભિનંદન આપ સૌને પાઠવું છું. NH ગુજરાત ન્યૂઝ સમગ્ર ગુજરાતમાં લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહ્યું છે, પ્રજાના મુદ્દાઓને ઉઠાવી રહ્યું છે અને આજના તબક્કે આ ન્યૂઝ ચેનલને પણ હું મારી શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છાઓ. હું જલ્પિન ભીમાણી, MN વિદ્યાલય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના. मैं जिग्नेश आर मौर्य, ब्राइड इंग्लिश स्कूल CTM की तरफ से आप सभी को दीपावली एवं नूतन वर्षा अभिनंदन एवं भाई बहनों के पावन पर्व ऐसे भाई दूज की आप सभी को ढेरों सारी शुभकामनाएं. હું વીડીવાળા, કલોલ સિટી પોલીસ સ્ટેશન, ગાંધીનગર જિલ્લો. આવનારી દિવાળી અને નવું વર્ષ બધા મિત્રો માટે લાભદાયી, શુભ નીવડે એવી શુભકામના પાઠવું છું.
મિત્રો, ગુજરાત અને આખા ભારતમાં જે આપણે સંવત વર્ષ કહેવાય, હિન્દુ વર્ષ, એ પ્રમાણે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. એમાં ખાસ કરીને ગુજરાતીમાં બીજા બધા કરતાં, આખા ભારતમાં બીજા રાજ્યો કરતાં જુદી રીતે ઉજવવામાં આવે છે. 5 દિવસનો કન્ટિન્યુઅસ આ તહેવાર ઉજવવામાં આવે છે અને ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે. અને આ બીજા દિવસથી આપણા હિન્દુ વર્ષ પ્રમાણે નવું વર્ષ ચાલુ થતું હોય છે. તો આ માટે હું સરકાર વતી અને સિવિલ હોસ્પિટલ વતી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. આપનું આવતું વર્ષ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. મેં મહેશ સિંહ કુશવાહા, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ કોર કમિટી પ્રદેશ અધ્યક્ષ, ક્ષત્રિય વિકાસ પરિષદ ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય હિન્દી ભાષી ઉત્થાન સંઘ કોષાધ્યક્ષ, આપ સભી કો દીપાવલી કે પર્વ પર ખૂબ ખૂબ શુભકામનાએં દેતા હું. આપકા નય આને વાલે નયે સાલ મેં આપકા જીવન ખૂબ સુખમય ઓર શાંતિમય ગુજરે એસી ઈશ્વર સે પ્રાર્થના કરતા હું. મારું નામ વોચ્યા મોનાભાઈ ધોળાભાઈ છે અને નવા વર્ષ જોજરવા ગ્રુપ ગામ પંચાયતના સરપંચ તરીકે નિમણૂક થયો છું અને નવા વર્ષની દેશવાસીઓને મારી શુભેચ્છા છે અને મારે ગામજનોને બધાને અરજ છે કે બાળકો નિશાળે નિયમિત ભણવા મૂકે અને દેશને આગળ વધારે, બાળકો વેશથી ભણે અને આગળ વધે અને એ જ મારી શુભેચ્છા છે અને ગામજનોને પણ શુભેચ્છા છે. સીબીઆઈના ટોપ 2 અધિકારીઓ વચ્ચે ચાલી રહેલી લડાઈમાં સરકારને હસ્તક્ષેપ કરવો પડ્યો. સરકારે બંને અધિકારીઓને મામલાની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી રજા પર મોકલી દીધા છે. વિપક્ષે સરકાર પર આરોપ લગાવ્યો છે કે સીબીઆઈ ચીફ વર્મા રાફેલ ડીલની તપાસ કરી રહ્યા હતા, તેથી તેમને હટાવવામાં આવ્યા છે. જો કે સરકારનો દાવો છે કે સીવીસીની ભલામણ પર આ પગલું ઉઠાવાયું છે. સીબીઆઈમાં અસ્થાના મીટ વેપારી મોઇન કુરેશી સાથે જોડાયેલા કેસની તપાસ કરી રહ્યા હતા. આ તપાસ દરમિયાન હૈદરાબાદના સતીશબાબુ પણ ઘેરાયા હતા. એજન્સી રૂપિયા 50 લાખના ટ્રાન્ઝેક્શન કેસમાં તેમના વિરુદ્ધ તપાસ કરી રહી હતી. સનાએ સીબીઆઈ ચીફને કરેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું કે અસ્થાનાએ આ મામલે તેમને ક્લીન ચીટ આપવા 5 કરોડ રૂપિયા માંગ્યા હતા. જો કે 14 ઓગસ્ટે અસ્થાનાએ સીવીસીને પત્ર લખીને ડિરેક્ટર આલોક વર્મા પર સના પાસેથી 2 કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવ્યો છે. ગઈ સુનાવણીમાં સીવીસીએ કોર્ટને 2 સીલબંધ કવરમાં તેમનો રિપોર્ટ સોંપ્યો હતો. ત્યાર પછી સુપ્રીમ કોર્ટે સુનાવણીની આગામી તારીખ આપી દીધી હતી. સીવીસી તરફથી કોર્ટને જે રિપોર્ટ આપવામાં આવ્યો છે તેમાં કેસનો તપાસ રિપોર્ટ અને નાગેશ્વર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું લિસ્ટ આપવામાં આવ્યું છે. રજા પર મોકલવામાં આવેલા ડિરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના સીવીસી સામે રજૂ થઈ ચૂક્યા છે. સીવીસીએ આલોક વર્મા વિશે જે પણ તપાસ કરી છે તે વિશે રિપોર્ટ સુપ્રીમ કોર્ટને આપવામાં આવ્યો છે. સીબીઆઈની આ તપાસ કમિટીની આગેવાની સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એ.કે. પટનાયકે કરી હતી. 2016માં સીબીઆઈમાં નંબર 2 ઓફિસર રહેલા આર.કે. દત્તાની ટ્રાન્સફર ગૃહ મંત્રાલયમાં કરીને અસ્થાનાને લાવવામાં આવ્યા હતા. આર.કે. દત્તા ભવિષ્યના સીબીઆઈના ડિરેક્ટર માનવામાં આવતા હતા, પરંતુ ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર રાકેશ અસ્થાનાના સીબીઆઈના ઇન્ચાર્જ ચીફ બનાવી દેવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. સેવાભાવી સંગઠનો અને સામાજિક લોકો દ્વારા તહેવારે સેવા આપતા હોય છે. અત્યારે શિયોરી વિસ્તારના 8 ગામો ખાતે રાજ્ય સ્વયંસેવક સંઘ દ્વારા ગરીબ પરિવારોમાં મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તાલુકા સેવા કાર્યકર્તા પ્રમુખ ગણપતભાઈ પ્રજાપતિ, સિદ્ધરાજસિંહ વાઘેલા, આકોલી ઝેણુભા ડાભી શિહોરી, વિક્રમ રાયગોર શિહોરી, કલ્પેશ પંચાલ, પ્રકાશ ખોડા સહિતના કાર્યકર્તાઓ દ્વારા કાંકરેજ તાલુકાના 8 ગામો જેવા કે શિહોરી, ઉમરી,
કુકારવા, ખોડા, રતનગઢ, આકોરી, રાનેર તેમજ રતનપુરા વગેરે ગામોમાં 160 ગરીબ પરિવારોને મીઠાઈના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. દિવાળી દેવ દિવાળી પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ દાતાઓ હૃદયપૂર્વક આવા સમયે ગરીબોને મીઠાઈ વહેંચી તેમની સાથે પ્રેમભાવ કેળવી એક અલગ રીતે દિવાળી પર ગરીબ લોકો સાથે પોતાની દિવાળી તહેવારની ઉજવણી કરતા હોય છે. ત્યારે દરેક વ્યક્તિને આવા સંજોગોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસે ઘણું બધું શીખવા મળે છે અને લોકો સુધી પહોંચી આવી મદદરૂપ થઈ પોતાની જાતને ધન્યવાદને પાત્ર છે. આમ તો એક માનવ ધર્મ એટલે લોકોની સેવાનો આ બોધ કહેવાય છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.